અહીં જુઓ અમુક બિંદુઓ આપેલા છે અને ખૂણા ઉપર એક લાલ ચોરસ દોરેલો છે તો આવા લાલ ચોરસની બાજુ આપણે માપવાની છે અને આવા બાર ચોરસ વડે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બને છે તે માટે પ્રયત્ન કરવાનો છે જુઓ અહીં મેં લંબચોરસ બનાવેલા છે તો ત્રણ લંબચોરસ થશે બાર ગુણ્યા એક છ ગુણ્યા બે અને ચાર ગુણ્યા ત્રણ ત્રણેય લંબચોરસનું ક્ષેત્રફળ એટલે એની અંદરનો ભાગ તો સરખો છે પણ એની બાજુનું માપ અલગ અલગ આવશે અને હદની લંબાઈને પરિમિતિ કહેવાય છે તો જુઓ પહેલાં લંબચોરસની પરિમિતિ છવ્વીસ થશે બીજા લંબચોરસની પરિમિતિ સોળ થશે અને ત્રીજા લંબચોરસની પરિમિતિ ચૌદ થશે પાન નંબર ચોત્રીસ દરેક લંબચોરસ બાર સમાન ચોરસમાંથી બન્યા છે તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે યાદ રાખો હદની લંબાઈને પરિમિતિ કહે છે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે તો પહેલાં તેની પરિમિતિ છવ્વીસ છે જે મેં લાલ અક્ષરથી લખેલી છે કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે તો ત્રીજા ચૌદ પરિમિતિ છે પેજ નંબર પાંત્રીસ ઉપર જુઓ તો ટિકિટનું માપ લખેલું છે અહીં એ B સી ડી E એફ એટલી ટિકિટો દોરેલી છે જો ટિકિટની અંદર પણ ચોરસ પાડેલા છે તો એ એનું ક્ષેત્રફળ છે મેં દરેક ટિકિટમાં ચોરસમાં નંબરો લખેલા છે તો પહેલી ટિકિટમાં અઢાર ચોરસ થાય છે બી ટિકિટમાં આઠ સીમાં છ ડીમાં બાર ઈ માં ચાર ચોરસ છે અને એફમાં બાર ચોરસ છે અહીં ઉપરની છ ટિકિટના પ્રશ્નો પૂછેલા છે તે આપણે સમજીએ એ પ્રશ્ન છે કે ટિકિટ એ દ્વારા એક સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય જુઓ જોઈએ કેટલા ચોરસ ઢંકાય છે તો અઢાર સૌથી મોટી ટિકિટ છે એ અને ટિકિટ બી દ્વારા કેટલા ઢંકાય છે તો આઠ ચિત્રમાં તમે જોશો તો તરત સમજ પડશે બી પ્રશ્ન છે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે તો એ આ ટિકિટ એક સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે તો અઢાર ચોરસને ઢાંકે છે સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે તો અઢાર ચોરસ સેન્ટીમીટર છે જુઓ સેમી લખેલું છે એટલે કહેવાય ચોરસ સેન્ટીમીટર પ્રશ્ન સી કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે તો જુઓ ડી અને એફ કે બંનેનું ક્ષેત્રફળ કેટલું છે બાર ચોરસ સેન્ટીમીટર ડી પ્રશ્ન છે કે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ચાર સેન્ટીમીટર છે સૌથી નાની ટિકિટ કઈ છે ઈ અને છેક છેલ્લે જુઓ સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે તો સૌથી મોટી એ અઢાર છે અને સૌથી નાની ઈ ચાર છે એટલે અઢારમાંથી આપણે ચાર બાદ કરીશું તો જવાબ આવશે ચૌદ કોનું ક્ષેત્રફળ વધારે છે તમારા પગની છાપનું કે પુસ્તકના પાનાનું તો જવાબ જવાબ આવશે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે છે બી પ્રશ્ન જુઓ તો કોનું ક્ષેત્રફળ ઓછું છે પાંચ રૂપિયાની બે નોટ કે સો રૂપિયાની એક નોટ તો એનો જવાબ છે કે પાંચ રૂપિયાની બે નોટનું ક્ષેત્રફળ ઓછું છે પ્રશ્ન ડી જુઓ કે અહીં બે આકાર આપેલા છે પીળો અને વાદળી પ્રશ્નમાં પૂછે છે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે શા માટે તો ના બંને આકારનું ક્ષેત્રફળ સરખું છે બંને જે પીળો અને વાદળી બંને આકાર છે તો બંને આકારની અંદરના ભાગનું ક્ષેત્રફળ એક સરખું છે પ્રશ્ન સી પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે શા માટે તો આ બંને આકૃતિમાં પીળા રંગની જે પરિમિતિ ઓછી છે અને વાદળી રંગ છે ત્રિકોણ એની પરિમિતિ વધારે છે આ તમને માપપટ્ટીથી માપવાથી ખબર પડશે દરેક વ્યક્તિની હથેળીનું ક્ષેત્રફળ અલગ અલગ હોય છે નાના બાળકની હથેળીનું ક્ષેત્રફળ ઓછું હોય છે જ્યારે મોટી વ્યક્તિની હથેળીનું ક્ષેત્રફળ વધારે હોય છે તમારે પણ તમારા હાથનો પંજો મૂકીને અહીં હથેળીનું ચિત્ર દોરવાનું છે અને પછી ક્ષેત્રફળ શોધવાનું છે તો જે પૂરા ચોરસ અંદર આવતા હોય એ પૂરેપૂરા ગણવાના છે અડધા ચોરસ આવતા હોય તો ધારો કે જો અહીં આગળ આઠ ચોરસ આવ્યા છે તો એના અડધા કરવાના છે ચાર અને અડધાથી નાના ચોરસ હોય એ પણ પૂરેપૂરા ગણવાના છે અને ત્રણેય પ્રકારના ચોરસનો સરવાળો કરી અને તમે તમારી હથેળું ક્ષેત્રફળ શોધી શકો છો બંને છોકરીઓ પોતાના પગની છાંપ પાડીને સરખાવી રહી છે તમે પણ તમારા મિત્ર સાથે પગની છાંપ પાડીને સરખામણી કરી શકો છો કે કોના પગની છાપ મોટી છે અને કોના પગની છાપ નાની છે ગેંડાના બચ્ચાનું ચિત્ર આપેલું છે ગેંડાનું બચ્ચું કહે છે કે મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે એથી મારું ક્ષેત્રફળ વધારે છે આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે તમે કોઈ વખત પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો ત્યાં આગળ તમને ગેંડો જોવા મળશે હાથી અને કીડી એકબીજાને પ્રશ્ન પૂછે છે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે તો હાથીનો પગ મોટો છે તો ક્ષેત્રફળ ઘણું બધું વધારે છે કીડીનો પગ એકદમ નાનો છે તો એનું ક્ષેત્રફળ ઘણું ઓછું છે મરઘી અને કૂતરાના પગના છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે તો તમારે પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરવાનું છે કોનું ક્ષેત્રફળ વધારે છે વાઘના પંજાનું ક્ષેત્રફળ આપેલું છે તો એની અંદર મોટા ચોરસ અને લંબચોરસ બનાવવાના છે આગળ આ ક્ષેત્રફળ વિશે આપણે પ્રકરણ અગિયારમાં વધારે શીખીશું અહીં માત્ર આપણે અંદાજ કરવાનો છે મારામાં ચોરસ કેટલા આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું તો અડધું થશે જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ બે ચોરસ સેન્ટીમીટર છે તો એની અંદર વચ્ચે લીટો પાડેલો છે તો એક ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે બીજો પ્રશ્ન છે શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે તો એની અંદર મેં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ લખેલા છે તો હા આ જે આકૃતિ છે એ લંબચોરસથી અડધી છે તો એનું ક્ષેત્રફળ ચાર થશે અહીં એ બી સી ડી ઇ અને એફ આકારો આપેલા છે તો દરેક આકારનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ધ્યાનથી સમજો આ એકદમ સહેલું છે આકૃતિ એ તો એ લંબચોરસનો અડધો ભાગ છે હવે લંબચોરસની અંદર મેં નંબર લખેલા છે એકથી બાર તો બારના અડધા છ તો આકૃતિ એનું ક્ષેત્રફળ છ થશે આકૃતિ બીમાં જુઓ તો એક બે ત્રણ ચાર મેં નંબર અંદર લખેલા છે તો એ આખા ભાગ છે તો એ ચાર લખવાના અને ટપકાથી કરેલા અડધા ભાગ આઠ છે તો આઠના અડધા થશે ચાર અને ચોથો ભાગ છે એ ચોકડી પાડેલા છે એક બે ત્રણ અને ચાર તો ચાર ચોથા ભાગ ભેગા થઈને એક બનશે તો બી આકૃતિનું ક્ષેત્રફળ થશે ચાર વત્તા ચાર વત્તા એક કુલ ક્ષેત્રફળ થશે નવ આકૃતિ સીમાં જુઓ તો આખા ભાગ એક અને બે છે મેં લખેલા છે નંબર એક અને બે અને અડધા ભાગ છે એની ઉપર ટપકા પાડેલા છે તો અડધા ભાગ ચાર છે તો નીચે પણ લખેલું છે સી આકૃતિમાં બે ભાગ આખા અને ચારના અડધા બે તો બે વત્તા બે સી આકૃતિનું ક્ષેત્રફળ ચાર થશે ડી આકૃતિમાં જુઓ તો એક બે ત્રણ ચાર ને પાંચ મેં નંબર લખેલા છે અને બંને બાજુ અડધા અડધા ત્રિકોણ બે છે તો બે ના અડધા એક તો આખા ભાગ પાંચ અને અડધા બેના અડધા એક કુલ છ ક્ષેત્રફળ થશે આકૃતિ ઈમાં જુઓ તો એકથી અઢાર નંબર મેં લખેલા છે તો અઢાર ભાગ આખા છે અને છ ભાગ ટપકાવાળા પાડેલા છે બંને સાઈડ ઉપર જુઓ તો છના અડધા ત્રણ તો અઢાર વત્તા ત્રણ ઈ આકૃતિનું ક્ષેત્રફળ એકવીસ થશે અને છેલ્લે જુઓ એફ આકૃતિ તો એની અંદર મેં નંબર પાડેલા છે આખા ભાગના એક બે ત્રણ અને ચાર તો ચાર આખા ભાગ અને આઠ અડધા ભાગ છે એમાં ટપકા કરેલા છે તો આઠના અડધા કરીશું તો ચાર થશે તો એફ આકૃતિનું ક્ષેત્રફળ ચાર વત્તા ચાર બરાબર કુલ આઠ થશે આ તમે ધ્યાનથી સમજો ઘણું સહેલું છે અહીં લંબચોરસની અંદર વાદળી અને લાલ બે ત્રિકોણ પાડેલા છે તો બંનેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો જુઓ વાદળી રંગનો જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે તો લંબચોરસની અંદર મેં એકથી વીસ નંબર પાડેલા છે તો વાદળી ત્રિકોણ એ લંબ ચોરસનો અડધો ભાગ દેખાય છે તો વાદળી રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ વીસનું અડધું દસ એટલે દસ ચોરસ સેન્ટીમીટર થશે હવે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો આમાં આપણને બરાબર સમજ પડતી નથી કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે તો એના માટે આપણે આગળ નવી આકૃતિ જોઈએ હવે અહીં જુઓ તમને લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ બહુ સહેલાઈથી સમજાઈ જશે લંબચોરસના પણ બે ભાગ પાડેલા છે એક લાલ અને બીજો લીલો તો લાલમાં મેં બાર નંબર લખ્યા છે અને લીલામાં આઠ નંબર લખ્યા છે તો બારના અડધા છ અને આઠના અડધા ચાર તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ છ વત્તા ચાર કુલ દસ ચોરસ સેન્ટીમીટર છે પાન નંબર બેતાલીસ આકાર પૂર્ણ કરો સુરુચિએ એક આકારની બે બાજુ દોરી અને આસિફને કહ્યું કે તારે બાકીની બે બાજુ દોરવાની છે પણ આ આકારનું ક્ષેત્રફળ દસ ચોરસ સેન્ટીમીટર થવું જોઈએ તો સીફે આકાર પૂરો કર્યો છે જુઓ તો દસ ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ થાય છે તો ઉપરનો ભાગ છે એ આઠ ચોરસ છે એના અડધા ચાર અને નીચે બાર ચોરસ છે એના અડધા છ તો ચાર અને છ ભેગા થઈને દસ થશે સુરૂચિએ જુદી રીતે વિચારીને જુદી રીતે આકૃતિ દોરી છે તો તેનો જવાબ પણ સાચો છે તેનું ક્ષેત્રફળ પણ દસ ચોરસ થાય છે ઉપરના ભાગનું આઠનું અડધું ચાર અને નીચેના ભાગમાં છ બારના અડધા છ કુલ ક્ષેત્રફળ દસ થશે તો આસિફ અને સુરૂચિ બંનેનો જવાબ સાચો છે પાન નંબર તેતાલીસના મહાવરામાં તમારે આકારો પૂરા કરવાના છે પહેલો આકારમાં ક્ષેત્રફળ ચાર થવું જોઈએ તો મેં અહીં આકૃતિ પૂરી કરેલી છે તો એમાં આખા ભાગ એક અને બે છે અને અડધા ભાગ ટપકા કરેલા ચાર છે તો બે આખા અને ચાર અડધા એટલે ચારના અડધા બે થશે તો આકૃતિનું ક્ષેત્રફળ બે વત્તા બે બરાબર ચાર થશે મહાવરું બે જુઓ ક્ષેત્રફળ બે ચોરસ સેન્ટીમીટર થાય એ પ્રમાણે આકૃતિ પૂરી કરવાની છે તો ચાર અડધા ટપકા કરેલા છે એ રીતે ચાર અડધાના થાય બે ચોરસ સેન્ટીમીટર અહીં જુઓ વીસ ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો એક લંબચોરસ આપેલો છે અને નીચે ત્રણ પ્રશ્નો એ બી અને સી પૂછેલા છે આપણે આ વીસ ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળવાળા લંબચોરસના ભાગ પાડવાના છે પહેલાંમાં એક લીટી દોરવાની અને બે ત્રિકોણ સરખા થવા જોઈએ તો મેં લીટી દોરેલી છે અને બંને ત્રિકોણ સરખા થાય છે પ્રશ્ન બી જુઓ તેમાં એક લીટી દોરવાની છે અને બે સરખા લંબચોરસ બનવા જોઈએ તો તેમાં પણ બે સરખા લંબચોરસ બનાવ્યા છે પ્રશ્ન સી તો બે લીટી દોરવાની છે અને એક લંબચોરસ બનવો જોઈએ અને બે સમાન ત્રિકોણ બનવા જોઈએ એટલે બે સરખા ત્રિકોણ બનવા જોઈએ તેનો પણ મેં જવાબ લખેલો છે પાંચ ચોરસનો કોયડો પાન નંબર પિસ્તાલીસ ઉપર પાંચ ચોરસ વાપરીને ત્રણ આકારો દોરેલા છે તમારે પણ નીચેની જગ્યામાં પાંચ ચોરસ વાપરીને અલગ અલગ આકારો દોરવાના છે આકારો દોરતી વખતે દરેક આકારમાં પાંચ ચોરસ આવવા જરૂરી છે અને નીચેના જે પ્રશ્નો છે અ બ ક ડ તેમાં તમારે આકારો પરથી જવાબ લખવાના છે અહીં જુઓ અલગ અલગ રંગના બાર ટુકડા ગોઠવેલા છે આ બારે બાર ટુકડાની અંદર દરેક ટુકડામાં પાંચ ચોરસ સમાયેલા છે તો પાંચ ચોરસવાળા બાર ટુકડા છે તેને ગોઠવીને એક મોટો લંબચોરસ બનાવ્યો છે જેની લંબાઈ દસ અને પહોળાઈ છ થાય છે તો તમારે પણ આ બધા બાર આકારોને કાર્ડસીટ પર દોરવાના છે દોરીને કાપી લેવાના છે અને પછી તમારે દસ ગુણ્યા છ એટલે દસ લંબાઈ અને છ પહોળાઈવાળા લંબચોરસ બનાવવાના છે આ પ્રમાણે લંબચોરસ બનાવવાની બે હજાર કરતાં પણ વધારે રીતો છે તો તમે પણ આવી રીતે ટુકડા ગોઠવીને પ્રયત્ન કરશો ચિત્રમાં દેખાય છે તે પ્રમાણે પાંચ ગુણ્યા બારનું લંબચોરસ બનાવવાનો છે બાર લંબાઈ અને પાંચ પહોળાઈ તે પ્રકારને એક મોટો લંબચોરસ બનાવવાનો છે પણ આ લંબચોરસ બનાવવા માટે પાંચ ચોરસથી બનતી વિવિધ પ્રકારની આકૃતિઓ તેમાં ગોઠવવાની છે તો પાંચ ચોરસથી ઘણા બધા પ્રકારની આકૃતિ બને છે તે મોટા ચોરસમાં ગોઠવવાની છે ઝીરી એક દુકાનમાં ગઈ અને અલગ અલગ પેટન્ટની લાદીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હવે અહીં જે લાદીઓ આપેલી છે તેની ઉપર તમારે વર્તુળ દોરીને દરેક લાદીને અલગ અલગ બતાવવાની છે જીરીએ તેની પીળી લાદીથી એક પેટન બનાવી છે શું તમે તેની લાદીનું ક્ષેત્રફળ જાણો છો તેણે કેટલી લાદીનો ઉપયોગ કર્યો હશે જીરીએ અહીં જે તળિયાની પેટર્ન બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું છે વિચારો સમજો અને અભ્યાસ કરો